ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મોડલ ક્વેશ્ચન પેપર હોય ઓરિજિનલ પ્રશ્નપત્ર જ્યારે આવશે ત્યારે એ પણ મળી જશે અને આજના વિડીયોમાં આપણે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે તમામે તમામ વસ્તુ તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો અને હા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે ક્વોલિટીની સાથે વિશ્વાસ પણ આપીએ છીએ તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો અને સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ તમે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો જોયા હશે કે ભાઈ આઈએમપી ક્વેશ્ચન પેપર મોડેલ ક્વેશ્ચન પેપર ઓરિજિનલ પ્રશ્નપત્ર તો ખાસ યાદ રાખજો હજી સુધી ઓરિજિનલ પ્રશ્નપત્ર YouTube પર નથી આવતું જે પણ વિડીયો હોય એ મોડલ પેપરના હોય છે અને એની જે લિંક છે કે ભાઈ કેવી રીતે પેપર તમારા સુધી પહોંચતું હોય છે તો એ બહુ અઘરી છે અને કોઈપણ પ્રિન્સિપાલ છે પોતાની જોબના જોખમે પોતાની નોકરીના જોખમે તમને ઓરિજિનલ પ્રશ્નપત્ર પેપર અગાઉ ના આપે તો ખાસ યાદ રાખવાનું અને જેટલા પણ ક્વેશ્ચન તમને આવડે છે એ તમારે યાદ યાદ રાખવાનો પ્રયાસ કરવાનો આ એમપી પ્રશ્નો છે એ રીતે તમે તૈયારી કરશો તો સારા એવા માર્ક્સ મળી જશે તો હવે આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા ધોરણ દસ ગુજરાતીની અંદર તમારે જે અભ્યાસક્રમ અનુસાર સારા એવા માર્ક્સ મેળવવામાં મદદ કરે એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની પહેલા મિત્રો આપણે અહીંયા અભ્યાસક્રમની વાત કરીએ તો તમારી જે દ્વિતીય એકમ કસોટી છે એના અભ્યાસક્રમની અંદર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર અહીંયા સુધીના પાઠ અને ચોથું જે વ્યાકરણ છે અલંકાર એની અંદરથી જેટલા પણ ટોપિક્સ આપેલા છે આટલો તમારો અભ્યાસક્રમ છે એ સમાવેશ કરેલો છે હવે આ અનુક્રમણિકામાંથી પણ તમને ચારથી પાંચ માર્ક્સનું પૂછાય તો કે ભાઈ વતનથી વિદાય થતા એનો સાહિત્ય પ્રકાર સોનેટ છે અને જયંત પાઠક દ્વારા લખવામાં આવેલું છે જન્મોત્સવ સાહિત્ય પ્રકાર નવલિકા અને એના લેખક છે સુરેશ જોશી બોલીયાના કાંઈ સાહિત્ય પ્રકાર ગીત અને એના કર્તા છે રાજેન્દ્ર શાહ ત્યારબાદ છે ગતિભંગ લઘુકથા છે મોહનલાલ પટેલ દ્વારા લખવામાં આવેલી છે ત્યારબાદ સત્તર નંબર દિવસો જુદાઈના જાય છે સાહિત્ય પ્રકાર ગઝલ છે અને ગની દહેવાલા દ્વારા લખવામાં આવેલું છે ત્યારબાદ અઢાર નંબર ભૂખથીય ભૂંડી ભીખ અને સાહિત્ય પ્રકાર છે નવલકથા અને પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવેલી છે તો અહીંયા મિત્રો તમને જે છ યુનિટ આપેલા છે એ છમાંથી તમને ચાર માર્ક્સનું પૂછાઈ શકે જોડકા સ્વરૂપે કૃતિ કરતા અને સાહિત્ય પ્રકારને લગતા પ્રશ્નો તો હવે આપણે જોઈએ કે ભાઈ તેર ચૌદ પંદર સોકળ સત્તર અને અઢાર આ તમામે તમામ યુનિટમાંથી આઈ એમ કેટલા પ્રશ્નો પૂછાઈ શકે એના વિશે તો સૌથી પહેલાં આપણે તેર નંબરના પાઠથી વાત કરીએ ઓકે તો વતનથી વિદાય થતા જેના સાહિત્યકાર છે જયંત પાઠક તો અહીંયાથી મિત્રો તમને કેવા કેવા પ્રશ્ન શકે તો સૌથી તમારે શું કરવાનું છે શબ્દાર્થ અથવા તો સમાનાર્થી શબ્દ આપેલા છે એ એકવાર બુકમાંથી વાંચી લેવાના છે બીજી વસ્તુ અહીંયા જે તળપદાર શબ્દો ચાર કે પાંચ આપેલા છે એ તમારે એકવાર જોઈ લેવાના છે શબ્દ સમૂહ માટે તો કે ભાઈ ગાયોનો સમૂહ એને ગોધણ કે ભાઈ આ એક યાદ રાખવાનું છે એના પછી મિત્રો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે કે ભાઈ કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે તો એનો જવાબ હું અહીંયા બોલું છું જો તમારી પાસે કોઈ અન્ય સાહિત્ય હોય તો તમે એમાંથી પણ આ જવાબ વાંચી શકો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે પોતાના વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરી પોતાના નિશ્ચિત સ્થાને જવાનું હોવાથી વર્ષોત વર્ષોતુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન ત્યાંના ડુંગર તેની નદીઓ ત્યાંની કોતરો ત્યાંના માણસો ખેતરો આ બધું છોડવું પડે છે એટલા માટે છે એ કવિના પગ માંડ માંડ ઉપડે છે ત્યારબાદ મિત્રો આપણે સાતથી આઠ વાકની અંદર પ્રશ્ન જે છે એ આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વતનથી વિદાય કવિની વેદના તમારા શબ્દમાં લખો હવે બીજી એક વસ્તુ કે ભાઈ અહીંયા જે ચેપ્ટર તમને આપેલું છે આમાંથી એક વિચાર વિસ્તાર પણ આ એક કસોટીમાં આવશે તો અહીંયા એક આ પંક્તિ આપેલી છે તો નોટ કરી લેવી કે ભાઈ આ ઘે ખેતર જો બે કરી ઊંચા મને વારસી વારતી એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બાતી તો આ પંક્તિનો કદાચ અર્થ વિશે તમને પૂછાય શકે એના પછી તમારે અભ્યાસક્રમની અંદર ચૌદ નંબરનું જે યુનિટ આપેલું છે જન્મોત્સવ એ પણ તમારા અભ્યાસક્રમમાં જે સુરેશ જોશી દ્વારા લખવામાં આવેલું છે હવે એમાંથી તમારે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ કયા કયા ટૉપિક છે એની આપણે વાત કરીએ તો તમામે તમામ જે પાઠ આપેલા છે એમાંથી સમાનાર્થી શબ્દો અને તડપદાર શબ્દો આટલું કરી લેવાનું છે અને સ્વાધ્યાયમાંથી અહીંયા જે પ્રશ્ન છે એમાંથી આપણે વાત કરીએ તો આ પ્રશ્ન એક આવી શકે કે ભાઈ અસિત્ય કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી અને બીજો એક ક્વેશ્ચન અહીંયા આપેલો છે કે ભાઈ કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે સાત આઠ લીટીની અંદર અહીંયા આપેલું છે કે ભાઈ નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દમાં વર્ણવો તો આ પણ તમે છે એ લખી શકો તો આટલી વસ્તુ છે એ ચૌદ નંબરના પાઠમાંથી હતી ત્યારબાદ આપણે પંદર નંબરના પાઠની વાત કરીએ તો એમનો સાહિત્ય પ્રકાર અહીંયા આપેલો છે તમને કે ભાઈ આ જે છે એ ગીત છે અને રાજેન્દ્ર શાહ દ્વારા છે એ લખવામાં આવેલું છે તો આમાંથી તમારે શું કરવાનું છે તો સૌથી પહેલાં તો કે ભાઈ શબ્દાર્થ છે એકવાર વાંચી લેવાના છે વિરોધી શબ્દ એકવાર જોઈ લેવાના છે અને ત્યારબાદ અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ક્યાં ક્યાં છે તો કે ભાઈ અહીંયા સૌથી પહેલાં બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે આ પહેલો ક્વેશ્ચન ત્યારબાદ કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે ત્યારબાદ સાત સાત આઠ વાક્યની અંદર જવાબ લખવાનો છે એમાં આ લખી શકો કે ભાઈ બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને શું જીવન બોધ આપે છે ત્યારબાદ મિત્રો આપણે આગળના યુનિટની વાત કરીએ તો આગળ અહીંયા આપેલું છે ગતિભંગ મોહનલાલ પટેલ દ્વારા જે લખવામાં આવેલું છે અને એક લઘુકથા છે તો એમાંથી પણ એ જ વસ્તુ તમામે તમામ શબ્દાર્થ એટલે કે સમાનાર્થી શબ્દ તળબદાર શબ્દ જોઈ લેવાના છે કહેવત જોઈ લેવાની છે અને પ્રશ્નોની વાત કરીએ તો અહીંયા આપેલું છે કે ભાઈ ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું અને અહીંયા આપેલું છે કે ભાઈ ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે આ એક પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ લાંબા પ્રશ્નોની અંદર આ વાંચી લેવાનો છે કે ભાઈ પુત્રી જે માતા પિતાની વેદના છે એ આ તમારે પાઠના આધારે વર્ણવવાની છે ત્યારબાદ આપણે અહીંયા વ્યાકરણ વિભાગે કાપેલો છે પણ એકવાર ચેક કરી લેજો આમાંથી કદાચ અલંકાર એકાદો પૂછાઈ શકે ત્યારબાદ આપેલું છે દિવસો જુદાઈના જાય છે એમાંથી બસ અહીંયા જે શબ્દાર્થ આપેલા છે સમાનાર્થી વિરુદ્ધાર્થી એ તમારે એકવાર જોઈ લેવાના છે ત્યારબાદ એક એક વાક્યની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આપેલું છે ગરીબ સ્ત્રીની સુંદડી ક્યાં સુધી સાથે રહે છે અને કવિ માટે કેવા દિવસો જતા હતા આ બે ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ તમે એક લખી શકો અને ત્યારબાદ આપણા માટે લાસ્ટ એક યુનિટ કહી શકાય કે ભાઈ ભૂખતીય ભૂંડી ભીખ પન્નારલાલ પટેલ દ્વારા લખવામાં આવેલું છે અને જે માનવીની ભવાઈ આ ગ્રંથમાંથી લેવામાં આવેલું છે તો એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો તમને સૌથી પહેલાં સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ અને તળપદાર શબ્દ અને રૂઢિપ્રયોગ આટલી વસ્તુ તમારે છે એકવાર વાંચી લેવાની છે ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ દુકાળના વખતમાં લોકોને કોણ કોણે મદદ કરી ત્યારબાદ કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે અને એના પછી બે ત્રણ વાક્યમાં તો અહીંયા આપેલું છે કે ભાઈ અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થયો અને આઠ સાત આઠ લીટીની અંદર આ વાર્તાને આધારે કાળુનું પાત્ર લેખન કરો અને આ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દમાં આ લેખો આટલા જે વેશન છે એ તમારે આ યુનિટની અંદરથી કરવાના રહેશે અને બીજી વસ્તુ તમારી એકમ કસોટીમાં શું આવશે તો કે ભાઈ એની અંદર એક આવશે અર્થ વિસ્તાર અને બીજું છે એક નિબંધ લેખન તમારે આવશે તો આટલી વસ્તુ તમે કરેલી હશે તમારે એકમ કસોટીની અંદર સારા એવા માર્ક્સ મળી જશે તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત